હેલો ફ્રેન્ડ્સ, વેલકમ વન્સ અગેન ઇન અવર ન્યૂ વિડીયો. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જઈ રહ્યા છીએ જંગલની શેર કરવા માટે. જંગલની શેર કરવા તેમજ ખૂબ જ મહત્ત્વના એવા આપણે એક જંગલી ફળ લેવા માટે જઈ રહ્યા છીએ. હા મિત્રો, અને એ જંગલી ફળ કયું છે એ જાણવા માટે આજના આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ફ્રેન્ડ્સ, આ છે ટીમરુનું વૃક્ષ. હા મિત્રો, ટીમરુનું વૃક્ષ કે જેના પાનમાંથી દેશી બીડી બનાવવામાં આવે છે. લાગે આડા વિડીયો માલ દીધો. તરંદે પાડી દઉં. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો લાઈવ ટીમરુના ફળ પાકવાની તૈયારીમાં છે. શકો છો આ છે પાકેલું ટીમરુનું ફળ જે ઓલમોસ્ટ ચીકુ જેવું જ હોય છે મિત્રો.
કેવું લાગ્યું ડીગા, કેવું લાગ્યું? આ ટીમરુના ફળ સાઈઝમાં થોડા નાના છે મિત્રો, થોડા આના કરતા મોટા પણ આવે છે. પણ જો ફ્રેન્ડ્સ તમે ડાયરેક્ટ ઝાડ ઉપર પાકેલા ટીમરુ ખાવો છો તો સ્વાદમાં થોડા તુરા હોય છે. આને પકવવાની એક ખૂબ જ સારી એવી ટેકનિક છે જે આપણે હવે પછી જોવા જઈ રહ્યા છીએ. ફ્રેન્ડ્સ હવે આપણે આ ટીમરુને ઉતાર કરી લેશું, પછી આપણે ટીમરુને પકવા માટે મૂકવા જઈ રહ્યા છીએ. હવે આપણે આ ટીમરુને પકવા માટે બે ખાડા ખોદવા પડશે. અને મિત્રો આ બે ખાડા વચ્ચે આપણે આવી રીતે જગ્યા રાખવાની છે જેથી કરીને આપણે અહીંયા આગ સળગાવીએ તો ધુમાડો અહીંયા બીજા ખાડામાં જ્યાં ટીમરુના ફળ મૂકેલા છે ત્યાં ધુમાડો લાગવો જોઈએ, જેથી કરીને આ જે ટીમરુના ફળ છે એ આપણને મસ્ત મીઠા ચીકુ જેવા લાગે.
બાકી મિત્રો ડાયરેક્ટ જો તમે ટીમરૂના ઝાડ પરથી આ ફળ તોડીને ખાશો તો પાકેલું હશે તો પણ એનો સ્વાદ તમને તુરો લાગશે. હવે આપણે અહીંયા આગ સળગાવશું મિત્રો, અને એવી રીતે સળગાવવાની છે કે જે ધુમાડો છે આ હોલ મારફતે અંદર જે આપણે ફળ મૂકેલા છે ત્યાં એ ખાડામાં જવું જોઈએ. Okay.